મિત્રો, જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એકાદ મહિનાથી ગુજરાતની અને એમાંય ખાસ કરીને જામનગરની અંદર કોરોનાની પરિસ્થિતિ અતિ વિકટ બની ગઈ છે. વ્યવસ્થાતંત્ર પોતાનું કામ રાત દિવસ કરે છે, પણ એ પૂરતું નથી. અને જે રીતે મલ્ટીપ્લાય થઈ અને કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે જામનગર જિલ્લાના તમામ વેપાર અને ઉદ્યોગ જગતના લોકોએ, અમે બધાએ આની ચિંતા કરી અને બધાએ સાથે મળી અને એક મિટિંગ કરી અને એવું કહ્યું કે જો હવે આ ચેઇન તોડવી હોય તો આપણે લોકોએ પણ કોઈ એવો નિર્ણય લેવો પડે કે જેનાથી કરી અને આ ચેઇન બ્રેક થાય. એટલા માટે જામનગર શહેર જિલ્લાના તમામ વેપાર ઉદ્યોગ જગતના સૌ અગ્રણીઓએ ભેગા થઈને એક સામૂહિક નિર્ણય લેવાનું નક્કી કર્યું કે આવનારા શુક્ર, શનિ અને રવિ ત્રણ દિવસ માટે જામનગરમાં સ્વૈચ્છિક બંધ રાખવું. હાલાકી આ બંધના નિર્ણયમાં અમે પણ જાણીએ છીએ કે વેપારીઓ અને ઉદ્યોગકારોને આર્થિક નુકસાન જવાનું, પણ બધાએ સ્વેચ્છાએ કીધું કે જ્યારે નગરના હિતમાં હોય, વેપારીઓના ખુદમાં હિતમાં હોય, શ્રમિકોના હિતમાં હોય અને નગરજનોના હિતમાં હોય, ત્યારે આર્થિક નુકસાન વેઠીને પણ વેપારી અને ઉદ્યોગ જગતના તમામ જામનગરના એસોસિએશનોએ ભેગા મળી અને આ નિર્ણય કર્યો છે. આપને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ મીડિયાના માધ્યમથી લોકોમાં વધારે અવેરનેસ આવે અને ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધના દિવસો દરમિયાન લોકો શહેરમાં ઘરમાંથી બહાર ન નીકળે, 72 કલાક સુધી કોઈ વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં ન આવે, જેથી કરીને આપણે આ ચેઇન જે છે એને તોડી શકીએ. અને એ 72 કલાક દરમિયાન જો આપણે સંક્રમિત એકબીજાને થતા રોકશું તો મને આશા છે કે આવતા 4-5 દિવસ પછી, અત્યારે જે આંકડો મલ્ટીપ્લાય થવા માંડ્યો છે અને કાલે એવી સ્થિતિ આવી જાય કે જે આપણા પ્રશાસનના હાથમાં પણ ન રહે અને મુશ્કેલીઓ પારાવાર પડે એ મુશ્કેલીઓ ના પડે. એટલા માટે હું જામનગરની જનતાને, જામનગરના તમામ એસોસિએશનો વતી, અમે તો માત્ર એમના પ્રતિક રૂપે અહીંયા બેઠા છીએ, આ આખું બંધ છે એ કોઈ વ્યક્તિગત રીતે કોઈ કે કોઈ સંસ્થાઓ નહીં, સમગ્ર જામનગરના વેપાર ઉદ્યોગ જગતે સાથે મળી અને આ સ્વૈચ્છિક બંધનું એલાન આપ્યું છે, ત્યારે સૌ વતી હું આપ સૌને, જામનગરની જનતાને હાથ જોડીને અમારા બધા વતી વિનંતી કરીએ છીએ કે આપ આપના પરિવાર અને જામનગરના હિતમાં આવતા 72 કલાક દરમિયાન આપના ઘરમાં જ રહો, બિનજરૂરી બહાર ન નીકળો અને જે સ્વૈચ્છિક બંધ છે એની અંદરનો, જે આપણે જ્યારે વેપાર ઉદ્યોગ જગત પોતાના આર્થિક નુકસાન વેઠીને પણ જ્યારે બંધ રાખતું હોય, ત્યારે આપણી સૌની ફરજ બને કે આપ ઘરમાંથી બહાર ન નીકળો અને 72 કલાક માટે જે આપણે બંધ રાખીએ છીએ અને ચેઇનને તોડવાનો પ્રયાસ છે એ 100% સફળ થાય એવી આપ સૌને પ્રાર્થના કરું છું.